કોંગ્રેસના સાંસદે ગુજરાતના શાસન વ્યવસ્થા ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે। આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખી કોંગ્રેસના નેતાઓ હવે દિલ્હીથી સુરત આવી રહ્યા છે। તાજેતરમાં સંદીપ દીક્ષિત સુરતના પ્રવાસ કરી ગયા બાદ આજે રાજ્યસભાના સાંસદ અભિષેક સંઘવી સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે મોદી સરકાર અને ગુજરાતની સ્થિતિ અંગે ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। કહ્યું હતું કે સરકાર વિરોધી મંતવ્ય રાખો છો તો છીક ખાશો તો પણ પાસા કરી દેવામાં આવે તેવી સ્થિતિ ગુજરાતમાં છે। કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અભિષેક સિંઘવીએ કેટલાક મહત્વના આંકડાઓ સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકારને કેવી રીતે નિષ્ફળ થઈ તેની ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેરોજગારી, નાના નાના ઉદ્યોગ ઉપર નોટબંધીની ખૂબ મોટી અસર થઈ છે। એટલું જ નહીં, સુરત જેવા કોર્પોરેશન જે પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે દુઃખદ બાબત છે। વર્ગ એક કક્ષાના અધિકારીઓ સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। સુરતમાં અમારા નિર્દોષ કાર્યકર્તાઓ ઉપર જે રીતે પાસા કરવામાં આવ્યા છે તે અમારા માટે, લોકશાહી માટે દુઃખદ બાબત છે। સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મેને વિસ્તાર સે અભી કરીબ કરીબ 25 મિનિટ તક આપસે વાર્તાલાપ કિયા, ઇસલિયે એકદમ સંકીર્ણ રૂપ સે ઉસકો 5 એક મિનિટ મેં સમાના સંભવ નહીં હૈ, લેકિન સંક્ષેપ મેં, અતિ સંક્ષેપ મેં મેં યે કહુંગા કે અબ કોંગ્રેસ કો વાપસ લાને કી આવાજ માંગ સબ લોગો મેં સર્વોપરી હૈ। यहाँ पर कई मुद्दे हैं जिनके बारे में मैंने आपको आंकड़े दिए हैं। राष्ट्रीय स्तर पे जो विकास की दर हमने दिखाई है जीडीपी की, उसके ठीक विपरीत दिखाई गई है मोदी सरकार द्वारा 7 वर्षों। मैंने आपको 7 वर्षों का कंपेरिजन दिया, उसके बाद मैंने आपको प्रदेश के हर आंकड़े पे बताया किस प्रकार से ये प्रदेशिक सरकार असफल रही है, विफल रही है। उसमें शामिल है विकास की दर, उसमें शामिल है भ्रष्टाचार, उसमें शामिल है मानवीय इंडेक्स, कुपोषण, एनीमा, उसमें शामिल है गरीबी रेखा से नीचे लाने की जो प्रयत्न किए गए हैं, जो आंकड़े हैं जिनके अंदर वो आए हैं नीचे, इत्यादि इत्यादि। जनता का ऋण, पब्लिक डेट, किस प्रकार से आपका टैक्स रेवेन्यू उसको, उस ऋण को चुकाने में निकल जाता है, हर आंकड़े में, आर्थिक, सामाजिक और राजनीतिक आंकड़े में ये सरकार असफल हुई है। और इसलिए मैं समझता हूँ कि जो रिमोट कंट्रोल की सरकार चलाई जा रही है 1.5 या 2 व्यक्तियों द्वारा दिल्ली से, उसके अंत होने का समय आ गया है। अब बहुत हो गया है, इस देश की, इस प्रदेश की जनता बदलाव चाहती है और हम निश्चित रूप से एक सफल, कम्फर्टेबल बहुमत से आएंगे, ये हमारा विश्वास है।